100 વર્ષ થયા, 100-150 વર્ષ આ ત્રીજી ચોથી પેઢી છે અમારી અહીંયા આગળ. હાઈવે થી બસ આ નજીક આવી ગઈ. આ બધું તોડફોડ ને બધું જયારે હોય ત્યારે આ જ કરે છે. દર વર્ષે આ લોકો ચોમાસામાં આવીને હેરાન જ કરે છે. જેટલો અમે ખર્ચો કરીએ, જયારે ખર્ચો કરીએ, આ માટી નખાય છે કેટલા 10-15 હજાર રૂપિયા, બધાએ પાણી ભરે છે એટલે સારું, કેટલું ઊંચું કરાયું છે બધાએ. અને બધાને ખાવા પીવાનું શું, તો આ ધંધા ઉપર જ છે, બધાને રહેવા કરવાનું બધું જ અહીં છે. અને આટલા વર્ષોથી રહીએ છે પણ કોઈ પોલીસ કશું પ્રોટેક્શન નથી આપતા. કોઈ આવા છોકરાઓ બહેરા કઈ લેવા જઈએ અમે? તાજકાલી આવીને નોટિસ બી નથી આપી અને કે તોડી નાખો, તો એમને મત તોડ નાખીએ. તકલીફ તો પડવાની જ નહીં ભાઈ. રહેવાનું કઈ, ખાવાનું કઈ, શું કરવાનું અમારે? શું કરીએ, કયા ધંધા કરીએ અમે? બધા જે ગેરકાનૂની ધંધા કરે છે તો એ કોઈ જતા નથી. અહીં આગળ મજૂરી કરે છે બધા, તો અહીં આગળ આઈને તોડાઈ નાખે છે એ લોકો. અમારે 100 વર્ષની ઉપર અહીંયા ત્રીજી પેઢી મતલબમાં ચાલે છે. અને જ્યારે વચ્ચે 6 મહિના પહેલાં નોટિસ આવી હતી, તે ઘડે અમે ધર્મેન્દ્રસિંહ બાપુ, આપણે ધારાસભ્ય એમએલએ, એમની જોડે વાત કરાવીને અને NHI જોડે અને પોલીસ કમિશનર સાહેબ જોડે બધા જો વાત કરીને અને ઠંડુ રખાયું, જ્યાં સુધી જગ્યા ના આપે અને તમને રહેતા ના આપે ત્યાં સુધી આપણે ઘર મકાન હટાવવાના નથી. અને દુકાન બી અને આગળ પાછળ ઘર છે અને ચોખ્ખું ના પાડી હતી. અત્યારે એકદમ નોટિસ વગર અને ડાયરેક્ટ જ આજે તોડવા આવી ગયા છે. કોઈ જ નોટિસ નહીં, કોઈ કહેવામાં નથી. અહીંયા પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા તોડવા આવી ગયા કે તમે અહીંયા મકાનો હટાવી લો, દુકાનો હટાવી લો. હમણાં એકદમ આવીને અમારે જવું ક્યાં? 5-10 વિધવા બહેરા છે, એના નથી બીજું કોઈ ઘર કે નહીં, મકાન નહીં, જમીન કશું જ છે જ નહીં. એકદમ જ રોડ ઉપર આવી જાય, છોકરા છોકરીઓ જવાન છે, લોકો લઈને જાય ક્યાં અત્યારે? અમારો એક જ વિચાર છે, માંગ છે કે અમારા ઘર રહેવા દે, કાં તો કંઈ સારી જગ્યા આપે, કાં તો કંઈ રહેવા કરવાનું એ આપે. અમારી એક જ માંગ.